સૌથી પહેલા આપણે એક મોટો વટકો જાડા પૌવા લઈશું, જેને પહેલાથી ચાળીને રાખ્યા છે. ગ્રામમાં લગભગ 150 ગ્રામ જેટલા પૌવા છે. આટલા પૌવાથી તમે 2-3 વ્યક્તિને સર્વ કરી શકો એટલા બટાકા પૌવા બનીને તૈયાર થશે. આને એક વાટકામાં લઈ લઈએ. હવે પૌવાને સરસ રીતે ધોઈ લેવાના છે. પૌવાને ધોતી વખતે ભાર નથી દેવાનો, હલકા હાથે જ આ રીતે એને હલાવીશું. હવે આ પાણી નિતારી લેવાનું અને આ જ રીતે એને બીજી વાર ધોઈ લેવાના છે. હવે બીજી વાર પૌવાને ધોઈ લઈએ એ પછી એને કાણાવાળા વાટકામાં લઈ લેવાના. પૌવાને આ રીતે આપણે હાથથી છૂટા છૂટા કરી દઈશું. અને હવે આપણે આની આગળની પ્રોસેસ કરીએ ત્યાં સુધી આને આમ જ રહેવા દેવાના. આમાં ઉપરથી પાણી નાખવાની જરૂર નથી. આની સાથે મેં બીજી કઈ તૈયારી કરીને રાખી છે એ પણ તમને બતાવી દઉં. તો 2 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે, જેને છોલીને મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લીધા છે. 1 ટામેટું લીધું છે, 3-4 લીલા મરચા, 8-10 મીઠા લીમડાના પાન, થોડી સમારેલી કોથમીર, 8-10 સિંગદાણા જેને નોર્મલ રૂમ ટેમ્પરેચરના પાણીમાં જ થોડી વાર પલાળીને રાખ્યા છે, થોડો લીંબુનો રસ લેવાનો છે અને સાથે જ આપણે થોડા રૂટીનના મસાલા લઈશું અને ગાર્નિશિંગ માટે રતલામી સેવ અને મસાલા બુંદી લેવાની છે. હવે જે પૌવા પલાળીને રાખ્યા છે એને ઉપયોગમાં લેતા પહેલા આ રીતે હલાવી દેવાના. તમે જોઈ શકો છો પૌવા એકદમ સરસ છૂટા છે. હવે એક કડાઈમાં આપણે 3 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકીશું. તેલ ગરમ થાય એટલે આમાં 1/2 ચમચી રાઈ ઉમેરીએ. રાઈ તતડે એટલે ગેસ ધીમો કરીને થોડું જીરું ઉમેરીએ. આની સાથે થોડી વરિયાળી ઉમેરીશું, થોડી હિંગ, હળદર, જે મરચા સમાર્યા છે એ ઉમેરી લઈએ. સાથે જ મીઠા લીમડાના પાન, બાફેલા બટાકા ઉમેરી લઈશું. હવે આને મિક્સ કરી લેવાનું છે. પલાળેલા સિંગદાણામાં ઉમેરીએ. આમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડું ધાણા પાવડર, થોડો ગરમ મસાલો ઉમેરીશું. હવે આને સરસ રીતે મિક્સ કરી લઈએ. થોડા ટામેટા આમાં ઉમેરવાના અને થોડા ગાર્નિશિંગમાં ઉમેરીશું. 1 ચમચી ખાંડ ઉમેરીએ. ફરીથી આને મિક્સ કરી લઈશું. ખાંડના દાણા કડક ના થઈ જાય એ માટે આમાં જ 1 ચમચી જેટલું પાણી ઉમેરવાનું. હવે આને સેટ ભર માટે કૂક થવા દેવાનું છે, જેથી ખાંડામાં સરસ રીતે મિક્સ થઈ જશે. અત્યારે આપણે લાલ મરચાનો ઉપયોગ નથી કર્યો. તમારે લાલ મરચું થોડું નાખવું હોય તો પણ નાખી શકાય. હવે ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે અને આ રીતે તેલ અલગ થઈ ગયું છે. હવે ગેસ ધીમો કરી દઈશું અને જે પૌવા પલાળીને રાખ્યા છે એ આમાં ઉમેરી દઈએ. ધીમા ગેસ ઉપર જ આને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. પૌવા સરસ રીતે મિક્સ થઈ ગયા છે. આપણે આને ઢાંકીને 1 મિનિટ માટે ધીમા ગેસ ઉપર રહેવા દઈશું. 1 મિનિટ પછી પૌવાને આપણે હલાવી લઈશું અને આ સમયે થોડી સમારેલી કોથમીર ઉમેરી દઈએ. ફરીથી આને મિક્સ કરી લઈએ અને હવે ગેસ બંધ કરી દેવાનો છે. પૌવાને આપણે એક સર્વિંગ પ્લેટમાં કે સર્વિંગ બોલમાં લઈ લઈશું. પૌવાની ઉપર આપણે સ્પેશિયલ મસાલો સ્પ્રિંકલ કરીશું, જેમાં લાલ મરચું, ચાટ મસાલો, થોડો ગરમ મસાલો, દળેલી ખાંડ અને મીઠું મિક્સ કર્યા છે. આ રીતનો મસાલો જે આપણે લારી ઉપર પૌવા ખાઈએ છીએ એના ઉપર પણ નાખેલો હોય છે. થોડા સમારેલા ટામેટા ઉમેરીશું, પછી થોડા દાડમના દાણા. કમ્પ્લીટલી ઓપ્શનલ છે, તમારી પાસે ના હોય તો દાડમ સ્કીપ કરી શકો છો. આના ઉપર લીંબુનો રસ નાખીશું, થોડી રતલામી સેવ નાખીશું, થોડી મસાલા બુંદી. પૌવાને તમારે સિમ્પલ સર્વ કરવા હોય તો પણ કરી શકાય, પણ આ રીતે જો સર્વ કરશો તો બાળકોને પણ ખાવાની ખૂબ જ મજા આવશે. ગાર્નિશિંગ માટે થોડી સમારેલી કોથમીર. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે સરસ મજાના ટેસ્ટી અને મસાલેદાર બટાકા પૌવા બનાવીને જરૂર ટ્રાય કરજો. આ રીતે જો તમે પૌવા બનાવશો તો પૌવા ઠંડા થયા પછી પણ એકદમ સરસ પોચા રહેશે. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે. આવી જ બીજી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.